આપણી કાઠિયાવાડી ભાષામાં કહી કે આ ચૂંટણીની અંદર અમે કોંગ્રેસના મૂળિયા ઉખેડીને જ રહેશું. કોંગ્રેસ એકલાથી ચૂંટણી નહોતી લડાતી, એટલે બધો શંભુ મેળો એને ભેગો કર્યો છે. એ શંભુ મેળોને આપણે ગિરનારની તળેટીમાં યાત્રા કરવા મૂક્યાવાના છે. લોકસભાની ચૂંટણી હવે નજીક આવે છે. ચૂંટણી નજીક આવે એટલે નેતાઓ નિવેદનો આપે, પક્ષ પલટો કરે નેતાઓ, આ બધું જ સ્વાભાવિક છે. પણ આ બધાની વચ્ચે હજુ કોંગ્રેસને વિકેટો પડવાની છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે અને હજુ પણ ખરશે, અને કોંગ્રેસના મૂળિયા ઉખાડવાના છે. આવું અમે નથી કહી રહ્યા, આવું કહી રહ્યા છે ભાજપના નેતા વજુભાઈ વાળા. ભાજપે ગુજરાતમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ભાજપે રાજકોટ સહિત રાજ્યની 26 બેઠકોમાં મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ એટલે ઉદ્ઘાટન પણ કરી દીધું છે. રાજકોટ ખાતે પણ લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યું, અને આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ત્યાં હાજર હતા. કોંગ્રેસની વિકેટો ખરવાની એમને આ કાર્યક્રમમાં વાત કરી. સ્પીચ આપતા આપતા એમણે કહ્યું કે વિકેટો ખરી છે, હજુ પણ વિકેટો ખરશે, કોંગ્રેસના મૂળિયા ઉખેડી દેવાના છે. તો પહેલા સ્પીચ દરમિયાન એમણે શું કહ્યું તે સાંભળીએ. નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આ દેશની અંદર ખતરનાક જો કોઈ સંસ્થા હોય તો એ કોંગ્રેસ છે, અને કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છે. મિત્રો, આજના કાર્યકર્તાએ પ્રણ લેવાનું છે, પ્રતિજ્ઞા લેવાનું છે કે આજથી હું જ્યાં સુધી ચૂંટણી આવી ત્યાં સુધી રાત દિવસ મારા વિસ્તારની અંદર કોઈ આરે હું ઝઘડો નહીં કરું, સંઘર્ષ નહીં કરું. હું તમામ લોકોને સમજાવટ કરી અને આ દેશની અંદર રામલલ્લા બિરાજમાન થયા છે અને રામ રાજ્ય આવે એના માટે થઈને પ્રયત્ન કરવાના છે. આપણી કાઠિયાવાડી ભાષામાં કહી કે આ ચૂંટણીની અંદર અમે કોંગ્રેસના મૂળિયા ઉખેડીને જ રહેશું. કોંગ્રેસ એકલાથી ચૂંટણી નહોતી લડાતી, એટલે બધો શંભુ મેળો એને ભેગો કર્યો છે. એ શંભુ મેળોને આપણે ગિરનારની તળેટીમાં યાત્રા કરવા મૂક્યાવાના છે, એવા દ્રઢ નિશ્ચય સાથે સૌ કામે લાગી જાઓ. બે માંથી 303 થયા ને, અરે હજી 303 માંથી 373 થવાના છે ને. આપણે સૌ ભેગા મળીને કરવાના છે ને. મિત્રો, આ જે કઈ ભાજપની તાકાત વધી એ કાર્યકર્તાના કારણે છે, એના મૂળમાં કાર્યકર્તા છે. એક માંથી 156 બનાવે, બે માંથી 303 બનાવે, ને 373 તરફ જવા માટે થઈને લક્ષ્ય રાખે એ ભાજપના કાર્યકર્તાના પરિબળના કારણે થયું છે. એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસનું સંખ્યાબળ તૂટતું દેખાય છે અને રાજીનામાના દોર પણ યથાવત છે, ત્યારે ભાજપે ગુજરાતમાં ચૂંટણીને લઈને તૈયારીઓ જબરજસ્ત શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે હવે કોની વિકેટ પડે છે એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો. સાથે જ અમારી એપ્લિકેશન છે જમાવટ એપ્લિકેશન, એ તમે ડાઉનલોડ કરી શકો છો. અમારી એપ્લિકેશનમાં તમને અમારા વિડીયોઝ જોવા મળશે, અમારી વેબસાઇટ સ્ટોરી વિસ્તૃતથી વાંચવા મળશે. તો આજે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન.